થશે. કેન્દ્રીય મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, રવિશંકર દ્વારા એક મોટી જાહેરાત સુરતમાં કરવામાં આવી છે. અયોધ્યાનો વિવાદિત ઢાંચો હતો, ત્યાં રામલલ્લાનું મંદિર હતું, સામેનો પક્ષ બાબરી મસ્જિદ હોવાનું પુરવાર કરવા નિષ્ફળ રહ્યા છે. રવિશંકર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. સુરતમાં અલ્હાબાદ હાઈકોર્ટે સ્વીકાર કર્યો હોવાનું રવિશંકરે નિવેદન આપ્યું. કેસના વકીલ તરીકે પણ જાહેરાત કરી છે. રવિશંકર પ્રસાદની સુરતમાં એક મહત્વની જાહેરાત થઈ હોવાનું સામે આવી રહ્યું છે. અયોધ્યા અંગે જે જાહેરાત થઈ છે, બાબરી મસ્જિદ અને રામ મંદિર અંગે આ મોટી જાહેરાત રવિશંકરે સુરતમાં કરી છે. इलाहाबाद हाईकोर्ट ने यह भी कह दिया है कि दूसरा पक्ष बाबरी मस्जिद के अस्तित्व को साबित करने में असफल हो गया है. तो हाईकोर्ट में भी जीते हैं, सुप्रीम कोर्ट में दिसंबर से सुनवाई होगी. ये मैं देश के कानून मंत्री के रूप में नहीं बोल रहा हूँ, उस मामले के वकील के रूप में बोल रहा हूँ. सुप्रीम कोर्ट में भी इतने सबूत है कि हम लोग पक्का जीते.